થઈ ગયું છે તને કેમ આવું વર્તન કરે છે મારી વાત તો સાંભળ બેટા વાત ના કરશો તમે મારી સાથે અરે પણ બેટા તું આવું ગાંડ પણ કેમ કરી રહી છે ગાંડા જેવી હરકતો હું નથી કરી રહી તમે ગાંડા થઈ ગયા લાગો છો પાગલ થઈ ગયા છો પાગલ નહીં સાવ જાનવર થઈ ગયા છો કેમ બોલી રહી છે બેટા હું તારો કાકા છું તું મને જાનવર કહે છે તો બીજું શું કહું તમને તમે આજે કેટલી મોટી ભૂલ કરી ખબર છે તમને મેં ભૂલ કરી છે પહેલા બેગ લઈને ઉપડો અહીંયાથી તમારા જેવા લોકો માટે આ ઘરમાં જગ્યા નથી આજ પછી તમે આ ઘરમાં નહીં રહો જતા રહો તું અહીંયા ગભરાઈશ નહીં મીરા તું શું કરવાની હતી અમને ખબર છે અમે બધા અહીંયા છીએ અની અની તું તું અહીંયા તારી સર્જરી થઈ ગઈ વૈભવી આંટીને બોલાવીને આવું છું મીરાની આવી સ્થિતિ જોઈ નતા શકતા ને એટલે બહાર બેઠા છે મને કઈ જ નથી થયું આઈ એમ ઓલ રાઈટ એ તે કેમ આવું કર્યું મીરા અરે શું વાત કરી રહી છે તું અરે તારે કરવું છે શું પણ મને કેમ ઘર છોડવાનું કહી રહી છે તું શું થઈ ગયું છે તને મને શું થયું છે કાકા હા મને શું થાય જે પણ થયું છે તમને થયું છે એટલે જ તો તમે આવી હરકતો કરો છો હું યાદ કરું છું ને તો પણ નફરત થાય છે એવું કામ કર્યું છે તમે તમારે આ ઘરમાં રહેવાની કોઈ જ જરૂર નથી જાઓ અત્યારે જ આ ઘરમાંથી જતા રહો પ્લીઝ જાઓ પણ મેં એવી તો શું ભૂલ કરી છે કે હું ઘર છોડીને જતો રહું તું મારી દીકરી છે તું જ્યારે ત્યાં રહેવાનો મારો હક છે તું ગુસ્સામાં આવીને કહીશ એટલે હું જતો નહીં રહું થી અરે તારું દિમાગ ખરાબ છે મારું નથી મારી વાત સાંભળ બેટા પ્લીઝ કાકા ચર્ચા ના કરશો તમે કેટલી સારી વાતો કરો છો એ મને ખબર જ છે પણ અત્યારે તમારી વાતો સાંભળું એટલી ધીરજ નથી તમારો ચહેરો પણ નથી જોવો ગમતો જો થોડી વાર વધારે તમે અહીંયા રોકાયા ને તો હું શું કરીશ એ મને નથી ખબર ગુસ્સાથી મારું માથું ફાટી જાય પહેલા તમે જતા રહો પ્લીઝ પહેલા અહીંયાથી જતા રહો જતા રહો કાકા અરે પણ શું થયું બેટા એ તો કે જાઓ અરે તને ખબર તો છે ને બેટા તું શું કરી રહી છો અત્યારે એક મિનિટ મારી વાત તો સાંભળ બેટા અહીંયાથી જાઓ કાકા મેં પણ ખોટું કર્યું છે એવું કહીને મારું ગળું દબાવી દેશો ને હા બોલો કાકા મારો પણ જીવ લઈ લેશો ને બોલો મને પણ ખતમ કરી દેશો ને એક વાત સરખી રીતે સાંભળી લો કાકા
એમને એક જ ઝાટકે ખતમ કરી નાખવો એ મારો ઉદ્દેશ નથી. એમને મારી નાખશો તો જ તમારા મનને શાંતિ મળશે એવું તમે સમજતા હો ને, તો એ વાત તમારા મગજમાંથી કાઢી નાખજો. હું આટલી સરળતાથી એમને મરવા નથી દેવાની કાકા. હું અહીંયા એમને પાઠ ભણાવવા માટે આવી છું. જ્યાં સુધી એ નહીં કરું ને, ત્યાં સુધી હું એમને મરવા નહીં દઉં. મોત તો શાંતિ છે કાકા, પણ જીવવા માટે વેદના સહન કરવી પડે. એ જ છે સાચું નરક. એ નરકની અનુભૂતિ એમને પહેલા થવી જોઈએ. કંગાળ થઈ જાય, રસ્તા પર એ બધા લોકો રખડતા ફરે, જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાય, પીડા સહન કરે, આ બધું દુઃખ કેવું છે એમને ફીલ થવું જોઈએ. એટલે જ મારે એમને સરળ મોત નથી આપવું કાકા. પણ હું એમને છોડીશ પણ નહીં કાકા. ત્યાં સુધી એ લોકો એ પીડા નહીં ભોગવે ને, ત્યાં સુધી હું શાંત નહીં રહું. એટલે મારે હવે જે કરવું છે એ હું કરીશ જ, ભલે મારે રાહ જોવી પડે. મારા રસ્તામાં જે કોઈ આવશે ને, એ કાકા હોય કે બાપા, હું કોઈને નહીં છોડું, એટલું યાદ રાખજો. અરે બેટા, તો હવે હું શું કરું? તું મને આવી રીતે કાઢી મૂકીશ તો હું ક્યાં જઈશ? મેં તો તમને પહેલા જ કહી દીધું હતું, તો પણ તમે ફરીથી એ જ કર્યું. મને તમારા પર પહેલા જે વિશ્વાસ હતો એ હવે નથી કાકા, એટલે તમે ચૂપચાપ જતા રહો. મહેરબાની કરીને એવું ના બોલ બેટા, હું તારો કાકો છું, મારાથી ભૂલ થઈ ગઈ બેટા, પણ આજથી આવી ભૂલ નહીં કરું, ક્યારેય નહીં કરું. અરે તને કહ્યા વિના કોઈ નિર્ણય પણ નહીં લઉં. તમે માફી માંગો છો અને પાછા ફરીથી એ જ હરકત કરો તો હું શું કરું? હા, પહેલા પણ આવું જ કહ્યું હતું અને ફરીથી આ જ હરકત. ઈચ્છા હોય તો તમે આને છેલ્લી વોર્નિંગ સમજી લેજો કાકા. મારી વાત માનીને તમારે અહીંયા શાંતિથી રહેવું હોય તો રહો, પણ હા, જો તમારે તમારી મરજી પ્રમાણે કામ કરવું હોય ને, તો પછી અત્યારે જ જતા રહેજો. ના બેટા, હું તારી વાત એકદમ માનીશ, ખાલી એક વાર માફ કરી દે બેટા, આજ પછી તને કહ્યા વગર કોઈ કામ નહીં કરું. જે કંઈ થયું છે એના માટે તમે જેટલા દુઃખી છો, અમને પણ એટલું જ દુઃખ થયું છે. અમારી હોસ્પિટલ બહુ જ રેપ્યુટેડ છે, આવું થયું છે એના કારણે અમને પણ તકલીફ પડી છે. જે ફ્રોડ થયું છે એને અમે પણ નહીં ભૂલી શકીએ. આજ પછી તમારી હોસ્પિટલમાં શું ચાલે છે શું નહીં એના પર તમારે વધારે ધ્યાન આપવું જોઈએ. આજ પછી કોઈ ડોક્ટર તમારા પ્રોફેશન પર ધબ્બો લાગે એવી કોઈ ભૂલ ન કરે એનું તમારે ધ્યાન રાખવું પડશે. એનો મતલબ એવો નથી કે હું એ આનંદને છોડી દઈશ, એ તો મારા હાથે એકવાર ઝડપાશે પછી એને સીધો કરે. એણે સાકેત રાજગુરુની ફેમિલી સાથે પંગો લીધો છે, એ તો હવે નહીં બચે. હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. એ મીરા ને અનિકેત કાન જ દેખાતા, એ બંનેને મળવાનું પણ મને બહુ મન થયું છે. બે બાળકો સ્વસ્થ થઈને આ ઘરમાં પાછા આવી રહ્યા છે, તને ખબર નથી આ વાત? ના દાદાજી, મીરા અને વૈભવી મમ્મી આઉટ હાઉસમાં જવાની વાતો કરે છે. હે બેટા, એ આ શું બોલી રહી છે તું? અરે મીરાની તબિયત સારી નથી, અત્યારે પણ એ લોકો એકલા રહેશે હે? અરે બેટા, તારે તો એ લોકોને સમજાવવા જોઈએ ને પણ હે? એ આટલી નાની વાત પણ તને યાદ ના આવી બેટા, એવું કેમ ચાલે? જા બેટા, જઈને આ બંનેને અહીંયા જ લઈ આવ, જા. એ આવી રીતે કાં જોઈ રહીશું બેટા, જા જઈને લઈ આવ બંનેને. એ લક્ષ્મી બેટા, એ ઝાંઝીને ફટાફટ આરતી તૈયાર કરો, અમારી મીરાની આરતી તમે જ ઉતારજો, સમજાને? જાઓ જાઓ જાઓ, જલ્દી કરો, જાઓ. કેમ, એ કઈ મોટી મહારાણી છે? આરતી ઉતારવાની કહી રહ્યા છે? આરતી, આ લોકો બુદ્ધિ ક્યારે આવશે મને સમજાતું નથી. Thank you.
મમ્મી એક મિનિટ ઉભા રહો, ક્યાં જાઓ છો તમે લોકો? તમારે ત્યાં નથી જવાનું મમ્મી,